નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ધોરણ 2 પ્રકરણ 1 વિષય ગણિતમાં શું લાંબુ છે, શું ગોળ છે તેના વિશે માહિતી મેળવતા હતા. કઈ વસ્તુ લાંબી છે, કઈ વસ્તુ ગોળ છે એ આપણે શીખી ગયા. તો જે હવે આપણે શીખવાનું છે, કઈ વસ્તુ ગબડી શકે છે અને કઈ વસ્તુ સરકી શકે છે. તો જે વસ્તુ ગોળાકારમાં હોય છે તે વસ્તુ ગબડી શકે છે, અને જે વસ્તુ લાંબી હોય છે અને તેની સપાટી જે લીસી હોય છે તે વસ્તુ સરકી શકે છે. તો અહીંયા મિત્ર આપેલું છે કે આ લખોટી છે. શું છે આ લખોટી? તો લખોટી એનો આકાર છે ગોળ, તો એ વસ્તુ ગબડી શકે છે. આ છે ટામેટો, તો ટામેટો એ પણ એનો આકાર ગોળ છે, તો એ પણ ગબડી શકે છે. પછી જાંબુ, જાંબુ પણ એવો જ આકાર ધરાવે છે એટલે એ પણ ગબડી શકે છે. અહીંયા છે પેન્સિલ, તો પેન્સિલનો આકાર નીચેથી જોઈએ તો ગોળ હોય છે અને ઉપરથી સીધો આમ જોઈએ તો લીસો હોય છે. તો અહીંયા નીચેથી જોઈએ તો એનો આકાર ગોળ હોય અને આમ જોઈએ તો એ વસ્તુ લાંબીમાં ગણી શકાય છે. તો એ પેન્સિલ છે એ ગબડી પણ શકે અને સરકી પણ શકે, એનામાં બંને વસ્તુ થઈ શકે છે. જ્યારે ચમચી, તો ચમચી એ આકાર લીસો ધરાવે છે, એ સરકી શકે છે. પછી મોબાઈલ ફોન, મોબાઈલ ફોન તો તમારા ઘરે છે એટલે તમે જોયો જ હશે, એ પણ ગબડી શકતો નથી, એ સરકી શકે છે. પછી બટન, બટન જે આપણા શર્ટની અંદર લગાવવામાં આવે છે, તો એ બટનનો આકાર સીધો જ હોય છે, એની સપાટી સીધી હોય, એ પણ સરકી શકે છે. માટલું, માટલું જ્યારે સ્ટેન્ડ ઉપર મૂકીએ છીએ તો એ ગબડતું નથી, અને જો આપણે સ્ટેન્ડ વગર મૂકવા જઈએ છીએ તો એ ગબડી જાય છે. તો એને આપણે ગબડતી વસ્તુમાં ગણી શકાય. ઢોલક, તો ઢોલક પણ ગબડી શકે છે. જ્યારે બલ્બ છે, આપણા ઘરની અંદર વીજળીથી ચાલતો બલ્બ છે, તે ગબડી શકે છે. તો આ બધી વસ્તુઓ આપણી ઘરવખરીની વસ્તુઓ કહેવાય અને આપણા ઘરની અંદર જ વપરાતી વસ્તુ છે, અને એ વસ્તુઓ તમે રમતમાં પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે કઈ વસ્તુ ગબડી શકે છે અને કઈ વસ્તુ સરકી શકે છે તે આપણે વસ્તુનો ઉપયોગ કરી અને જોઈશું. મિત્રો, હવે આપણે જોઈશું કઈ વસ્તુ ગબડી શકે અને કઈ સરકી શકે. તો આપણે સૌથી પહેલા લીધું ટામેટું, જે આપણી ઘરવખરીની વસ્તુ કહેવાય, જે ઘરમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો ટામેટું ગબડે છે કે સરકે છે તે આપણે જોઈશું. તો જે રગડીને જતું રહે એને ગબડતી વસ્તુ કહેવામાં આવે છે. તો મિત્રો, તમે જોયું ટામેટું ગબડી ગયું એટલે ટામેટું ગબડતી વસ્તુમાં લખી શકાય. અને આ છે ચમચી, તો ચમચી સરકે છે કે ગબડે છે એ આપણે જોઈએ. આ રીતે જે જતું રહે સીધું ને સીધું એ સરકતી વસ્તુ કહેવાય. તો ચમચી સરકતી વસ્તુમાં ગણી શકાય છે. આ છે નાનકડી ઘડી, તો આ ગબડે છે કે સરકે છે એ આપણે જોઈએ. તો એ ગબડી ગઈ કારણ કે એ આકાર ગોળ ધરાવે છે. આ છે સાપ સીડીનો પાસો, તો એ ગબડે છે કે સરકે છે એ આપણે જોઈએ. તો સાપ સીડીનો પાસો ગબડી શકે છે, તો એ ગબડતી વસ્તુમાં ગણી શકાય છે. આ છે પાણીની બોટલ, તો પાણીની બોટલ ગબડે છે, સરકે છે કે ગબડી અને સરકી શકે છે, બંને વસ્તુમાં થઈ શકે છે એ આપણે જોઈશું. તો જ્યારે બોટલ આપણે આ રીતે સીધી મૂકીએ છીએ ત્યારે એ ગબડી શકે છે, અને આ રીતે મૂકીએ તો ગબડી અને સરકી શકે છે, સીધી ઊભી રહી શકતી નથી. હવે આ છે ફૂટપટ્ટી, જે તમારી પાસે પણ હોય છે. ફૂટપટ્ટી ગબડે છે કે સરકે છે? તો એ પણ સરકી શકે છે. આને કહેવાય ડસ્ટર, તો ડસ્ટરનું શું થાય, ગબડે કે સરકે એ જોઈએ. તો ડસ્ટર સરકી શકે છે કારણ કે એની સપાટી અહીંયાથી લીસી હોય છે એટલે એ સરકી શકે છે. હવે આ છે ડીશ, તો ડીશનું શું થશે, ગબડશે કે સરકશે એ પણ જોઈ લઈએ. તો આ રીતે જે જાય એને સરકતી વસ્તુ કહેવાય કારણ કે નીચેથી સપાટી તેની લીસી હોય છે એટલે એ સરકી શકે છે. હવે આ વાડકી છે, તો વાડકી ગબડે છે કે સરકે છે એ પણ ગબડી શકે છે, સરકી શકે છે. આ છે ગ્લાસ, તો ગ્લાસને જ્યારે આપણે સીધો મૂકીએ છીએ ત્યારે એ ગબડતો નથી, અને જ્યારે આ રીતે મૂકીએ છીએ તો એ ગબડી શકે
છે, આને કહેવાય દડો. તો દડો એ ગબડી શકે કે સરકી શકે? તો આ દડો છે એ ગબડશે, કારણ કે એ આકાર ગોળ ધરાવે છે. આને કહેવાય બટાકો. તો બટાકો પણ ગબડી શકે કે સરકી શકે? તો એ ગબડી શકે છે. આ છે ડુંગળી. તો ડુંગળી ગબડી શકે કે સરકી શકે? તો એ ગબડી શકે છે. આ છે મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોન ગબડે કે સરકે? આ રીતે આપણે મૂકીએ તો એ સરકી શકે છે, ગબડતો નથી, કારણ કે એની સપાટી લીસી હોય છે. આ છે બેટ. તો બેટ સરકે છે કે ગબડે છે? આ રીતે સીધી સપાટી હોય એટલે બેટ સરકી શકે છે, કદી ગબડતું નથી. આ રીતે આપણે મૂકીએ તો એ સરકી શકે છે. તો આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને કઈ વસ્તુ ગબડે છે અને કઈ સરકે છે તે આપણે જોઈ લીધું. હવે તેને વર્ગીકરણ કરી અને લખીશું. મિત્રો, આપણે જે વસ્તુ હતી એના આધારે કઈ વસ્તુ ગબડી અને સરકી તે આપણે જોઈ લીધું. હવે તેને વર્ગીકરણ કરીશું. કઈ વસ્તુ ગબડે છે, કઈ સરકી છે અને કઈ વસ્તુ ગબડી અને સરકી શકે છે તો તેના વિશે લખીશું. તો જ્યારે ટામેટું હતું તે ગબડી ગયું, તો ગબડતી વસ્તુમાં લખી શકાય. પછી ચમચી, તો ચમચી સરકી શકે તો સરકતી વસ્તુમાં લખાય. પછી સાત સીડીનો વાસો, સાત સીડીનો પાસો. આપણે પહેલા ઉદાહરણમાં જોયું હતું તો પેન્સિલ, પેન્સિલ એ ગબડી પણ શકે અને સરકી પણ શકે, એટલે એ બંને વસ્તુ થઈ શકે છે, એટલે એમાં પેન્સિલ લખી શકાય. પછી લખીશું ફૂટપટ્ટી. તો ફૂટપટ્ટી એ સરકી શકે છે. પાણીની બોટલ, તો પાણીની બોટલ ગબડી પણ શકે અને સરકી પણ શકે. પાણીનો ગ્લાસ એ ફક્ત ગબડી શકે છે. જે વસ્તુ રગડી અને જતી રહે એ ગબડતી વસ્તુમાં ગણી શકાય છે. પછી દડો, દડો પણ ગબડી શકે છે. બેટ, તો બેટ એ સરકી શકે છે. પછી લખોટી, લખોટી ગબડી શકે છે. ડીશ, વાડકી એ બધું સરકી શકે છે. અને મોબાઈલ, મોબાઈલ પણ સરકી શકે છે. પછી બટાકો, ડુંગળી. તો આ બધી વસ્તુ થઈ ગબડતી, આ વસ્તુ થઈ સરકતી અને ગબડે અને સરકે એમાં પેન્સિલ અને પાણીની બોટલ હોય છે. તો ટામેટું, સાસરીનો પાસો, પાણીનો ગ્લાસ, દડો, લખોટી, બટાકો અને ડુંગળી આ બધી વસ્તુ એ ગબડતી વસ્તુ કહેવાય, ગબડી શકે એટલે રગડી શકે. જ્યારે ચમચી, ફૂટપટ્ટી, બેટ, ડીશ, વાડકી, મોબાઈલ આ બધી વસ્તુઓ સરકી શકે છે. પછી પેન્સિલ અને પાણીની બોટલ એ ગબડી પણ શકે અને સરકી પણ શકે. તો મિત્રો, તમારા ઘરે આવી બધી વસ્તુઓ હશે તો તમે આ રીતે પ્રયોગ કરજો અને શીખજો અને લખજો કે કઈ વસ્તુ ગબડી શકે અને કઈ સરકી શકે.